નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચાલુ કરીશું સામાજિક વિજ્ઞાનનો પાઠ ત્રણ ભારતનું બંધારણ હેલી પ્રિયાંશી અને સચિન તેમના પપ્પા અને મમ્મી સાથે ટીવીમાં વર્લ્ડ કપ બે હજાર અગિયારની ફાઇનલ મેચ નિહાળી રહ્યા છે બરાબર કોણ કોણ હેલી પ્રિયાંશી અને સચિન તેના મમ્મી અને પપ્પા સાથે વર્લ્ડ કપ બે હજાર અગિયારની ફાઇનલની મેચ જોતા હતા કોની કોની મેચ હતી ભારત અને શ્રીલંકા વચ્ચે દિલ ધડક મેચ ચાલી રહી છે વર્લ્ડ કપ ભારતને મળશે કે શ્રીલંકાને શ્રીલંકાનો સ્કોર જોતા ભારત માટે મુશ્કેલ જણાતું હતું કારણ કે શ્રીલંકાનો સ્કોર ઓલરેડી કેવો હતો વધારે હતો એટલે ભારતને જીતવું કેવું લાગતું હતું મુશ્કેલ પરંતુ ભારતીય કપ્તાન ધોનીની ફટકાબાજીથી ભારત વર્લ્ડ કપ જીતી ગયું આપણી ટીમનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ફટકાબાજીથી ભારત વર્લ્ડ કપ જીતી ગયું સર્વત્ર વિજયનો માહોલ છવાઈ ગયો બરાબર બધે વિજયનો માહોલ છવાઈ ગયો ટીવીમાં આ જોઈને હેલી બોલી ઉઠી હેલી હતી એ બોલી મમ્મી આ અગાઉ ઇંગ્લેન્ડ ભારત વચ્ચે મેચ ટાઈ થઈ હતી મેચ ટાઈ થવી એટલે શું બરાબર હેલી એની મમ્મીને કેવો પ્રશ્ન પૂછો કે મમ્મી આની અગાઉ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે મેચ ટાઈ થઈ હતી મેચ ટાઈ થવી એટલે શું એની મમ્મી શું બોલ્યા નીતાબેન હેલી ક્રિકેટ જેવી લોકપ્રિય રમત માટે આઈસીસી એક ખૂબ જ વ્યવસ્થિત નિયમો બનાવ્યા છે આઈસીસી બરાબર એણે એના નિયમો બનાવેલા છે મેચ ટાઈ થવી એટલે કે મેચમાં બંને ટીમના સરખા જ રન થવા બે ટીમ હોય બંનેના સ્કોર સરખા થાય એને કહેવાય મેચ ટાઈ થવી વળી ફૂટબોલ હોકી ને કબડ્ડી જેવી રમતોના નિયમો હોય છે બરાબર ફક્ત ક્રિકેટ જ એવી નથી કે એના નિયમો હોય પરંતુ ફૂટબોલ છે હોકી છે કબડ્ડી આ બધી રમતોના પણ નિયમ હોય છે એક રમતના આટલા બધા વ્યવસ્થિત નિયમો હોય તો પછી આવડા મોટા દેશનો વહીવટ ચલાવવો હોય તો નિયમોની તો જરૂર પડે જ ને એની મમ્મી શું કહે છે કે ફૂટબોલ છે હોકી કબડ્ડી આ બધી રમતો માટે પણ નિયમો હોય છે પણ આપણો દેશ તો ખૂબ મોટો છે ને દેશનો વહીવટ કરવો હોય તો એના માટે પણ નિયમોની જરૂર તો પડે જ ચલો હવે નીચે જોઈએ આ આકૃતિમાં બંધારણનું આમુખ આપેલું છે એમાં શું લખેલું જો અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ બિન સાંપ્રદાયિક સમાજવાદી લોકશાહી પ્રજાસત્તાક બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર વાણી માન્યતા ધર્મ અને પૂજાની સ્વતંત્રતા પ્રતિષ્ઠા અને તકની સમાનતા તથા વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે ભાઈચારો કેળવવાનો દ્રઢ સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં આજે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના દિવસે આ બંધારણ અપનાવીએ છીએ અને અમારી જાતને સમર્પિત કરીએ છીએ આ બંધારણનું અમુક બરાબર અને બંધારણના અમુકમાં શું કહેવામાં આવ્યું છે કે અમે લોકો વાણી લોકો કોઈ પણ ભાષા બોલી શકે કોઈ પણ માન્યતાઓ માની શકે હિન્દુ મુસ્લિમ એવી રીતે કોઈ પણ ધર્મ માની શકે પૂજાની સ્વતંત્રતા બરાબર હિન્દુઓની પૂજા તો એના માટે પણ એ લોકોને છૂટ આપી છે આ ઉપરાંત વ્યક્તિનું ગૌરવ રાષ્ટ્રની એકતા એકતા અને અખંડિતતા માટે ભાઈચારો કેળવવાનો પણ સંકલ્પ કરીએ ભાઈચારો એટલે કે એકબીજાની સાથે રહેવાનું સંકલ્પ કરીએ એવું આપણા ભારતના બંધારણના આમુખમાં લખેલું છે કોઈ પણ દેશનું સાચન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે આ છે બંધારણની વ્યાખ્યા કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવેલા નિયમોનું વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવાય બરાબર એમાં વ્યવસ્થિત શું આવેલા હોય નિયમો તો એને આપણે શું કહી શકીએ દેશનું બંધારણ બંધારણ લિખિત કે અલિખિત હોય શકે કાં તો લખેલું હોય કાં તો લખ્યા વગરનું હોય છે અને આપણા દેશનું જે બંધારણ છે એની શરૂઆત આ તમને ઉપર બતાવી એવી રીતે અમુકથી થાય છે અને આપણા દેશનું બંધારણ છે એ કેવું છે લિખિત છે મિત્રો તમને આ ચેનલ ગમી હોય તો લાઈક જરૂરથી કરજો અને નીચે રહેલા બટનમાં સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા લેટેસ્ટ વિડીયો તમારા સુધી પહોંચતા રહે એના પછીનો ટોપિક છે કે ભારતનું બંધારણ કઈ રીતે બન્યું તો જુઓ ભારતનું બંધારણ જે લોકતંત્ર સમાજવાદ ધર્મ નિરપેક્ષતા તથા અખંડિતતા જેવા રાષ્ટ્રીય છે ભારત સ્વતંત્ર થવાની સાથે બંધારણ સભાની રચના કરવામાં આવી બરાબર ભારત જ્યારે ગુલામીમાંથી મુક્ત થયું એટલે કે સ્વતંત્ર થયું ત્યારથી બંધારણ સભાની શું કરવામાં આવી રચના કરવામાં આવી બંધારણ સભા એ નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસથી પોતાનું કાર્ય શરૂ કર્યું કાર્ય કરવાની શરૂઆત ક્યારે કરી યાદ રાખજો નવ ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસ બંધારણ સભામાં વિદ્વાન નેતાઓનો એક વિશિષ્ટ સમૂહ હતો આ નેતાઓની દીર્ઘ દ્રષ્ટિ તથા રાજનૈતિક દ્રષ્ટિ બંધારણમાં સમાવિષ્ટ છે એમાં કોણ કોણ હતું નેતાઓમાં જવાહરલાલ નહેરુ બીજું છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સરદાર પટેલ મોલાના અબુલ કલામ આઝાદ શ્યામા પ્રસાદ મુખર્જી સરદાર બલજીવસિંહ જેવા નેતાઓએ માર્ગદર્શન આપ્યું હતું ફ્રેન્ક એન્થોની તેમજ એચપી મોદીએ પણ પ્રતિનિધિત્વ કર્યું હતું આ વ્યક્તિઓના નામ તમે યાદ રાખજો બરાબર એના ફોટા તમને નીચે આપેલા જ છે અલ્લાદી કૃષ્ણસ્વામી એયર ડોક્ટર ભીમરાવ આંબેડકર કનૈયાલાલ મુનશી જેવા બંધારણના વિશેષજ્ઞો પણ આ સભામાં સભાના સભ્યો હતા બરાબર કનૈયાલાલ મુનશી ડોક્ટર ભીમરાવ આંબેડકર અલાઉદ્દીન કૃષ્ણ સ્વામી ત્યારબાદ સ્ત્રીઓમાં મહિલાઓમાં કોણ હતા સરોજીની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત આ ફક્ત બે સભ્યો હતા યાદ રાખજો સરોજીની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત ત્યાર પછી જુઓ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા તમને એવો પ્રશ્ન પૂછાય કે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણનો ખરડો તૈયાર કરવા માટે ખરડા સમિતિ બનાવવામાં આવી હતી જેના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા યાદ રાખજો અધ્યક્ષ પૂછે તો રાજેન્દ્ર પ્રસાદ અને ખરડા સમિતિના અધ્યક્ષ પૂછે તો ડોક્ટર ભીમરાવ આંબેડકર જો હવે સમયગાળો આપેલો છે કે બંધારણ સભાની બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસમાં એકસો બેઠક થઈ જેમાં નવેમ્બર દિવસે બંધારણને બંધારણ સભાએ સંમતિ આપી જે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી થી અમલમાં આવ્યું તમને બધાને જ ખબર છે કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના ના દિવસે શાળાઓમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યાર પછી જો આકૃતિમાં કૃતિમાં પેલો ફોટો છે મોલાના આઝાદક મુનશી જવાહરલાલ નેહરુ સરદાર પટેલ અને અલ્લાઉદ્દીન અલ્લાઉદ્દી અલ્લાદી કૃષ્ણ સ્વામી એયર આ બધા કોણ હતા ભારતના બંધારણના ઘડવૈયાઓ ચલો ફરીથી પ્રશ્ન આવ્યો કે બંધારણની શું જરૂર છે બંધારણ ન હોય તો બંધારણ વગર કોઈ પણ દેશનું બંધારણ વિના દેશના શાસનની કલ્પના થઈ શકે નહીં બરાબર હવે કાંઈ પણ હોય શાળા હોય કે ક્લાસ હોય એને ચલાવવા માટે એના નીતિ નિયમો જોઈએ એવી જ રીતે દેશને પણ ચલાવ હોય તો એનું કોઈ બંધારણ હોવું જોઈએ કાયદા કાનૂન તો જ એ વ્યવસ્થિત ચાલી શકે બંધારણથી ઘણા ઉદ્દેશો સિદ્ધ થયા છે આમ એક એવો દસ્તાવેજ કે જે આદર્શોને સૂત્રબદ્ધ કરે છે બંધારણ જ બતાવે છે કે આપણા દેશની સરકાર કઈ રીતની હશે આપણા દેશનો વહીવટ કઈ રીતે ચાલશે લોકશાહી શાસન વ્યવસ્થામાં આપણે આપણા નેતાઓને પસંદ કરીએ છીએ બરાબર આપણી જે શાસન વ્યવસ્થા છે એ લોકશાહી છે લોકશાહી એટલે લોકો વડે લોકો દ્વારા અને લોકોથી ચાલતું ચાલતી શાસન વ્યવસ્થા જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અઢાર વર્ષથી ઉપરના જે લોકો હોય એને મતદાન કાર્ડ આપવામાં આવે ને એ લોકો પોતાનો મત આપીને એને જે પસંદ હોય એ નેતાઓની નેતાઓને ચૂંટે છે જેથી આપણા વતી એ સત્તા સંભાળી શકે છે છતાં આ નેતાઓ સત્તાનો દુરુપયોગ ન કરે એ માટે પણ બંધારણ ઉપયોગી છે આપણા બંધારણમાં એવા નિયમો કે જોગવાઈઓ છે કે જેથી શાસકો સત્તાનો દુરુપયોગ કરી શકે નહીં આ બધા નિયમો છે એ બધા ક્યાં આપેલા છે આપણા બંધારણની અંદર ભારતીય બંધારણમાં આવી ઘણી બધી જોગવાઈઓ છે ચલો